હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણમાં આપણે કયો પાઠ જોવાનો છે? પાઠ 17 પત્રનો પ્રવાસ. શું નામ છે આપણા પાઠનું? પત્રનો પ્રવાસ. તમે પેજ નંબર 113 પર જોઈ શકો છો. અહીં આગળ શું આપેલું છે? પત્ર આપેલું છે. તમે સ્કૂલમાં આવતા હતા ત્યારે તમે પત્ર લખ્યો હતો, યાદ છે તમને બધાને? ચોથા થી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ લખ્યો હતો, બરાબર? તેને તમે પણ કોઈકને લખતા જોયો હશે પત્ર. હું પત્ર છું. કોણ છે આ? પત્ર છે. મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે. સામીરા નામની એક છોકરી છે, તે તેનો મિત્ર સલમાન છે. તેને આ પત્ર સેના વડે લખ્યો છે? તો કે પેન વડે લખ્યો છે. મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો. આ પત્રને લખી અને તેને ક્યાં મૂકવામાં આવ્યો? તો કે ટપાલ પેટીમાં તેને મૂકવામાં આવ્યો. ટપાલીએ મને બહાર કાઢ્યો. અને પછી આ પત્રને કોને બહાર કાઢ્યો? તો કે ટપાલીએ તેને બહાર કાઢ્યો. મને બેગમાં મૂક્યો. પછી આ પત્રને ક્યાં મૂકવામાં આવ્યો? તો કે તેને બેગમાં મૂકવામાં આવ્યો. ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો. અને ટપાલી જે સાયકલ લઈને આવ્યા હતા તેના પર તેને સવારી કરી અને તે પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા. ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને ત્યાં પત્રને શું કરવામાં આવ્યો? બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવ્યો. અને પછી તેના પર શું પાડવામાં આવ્યો? છાપ પાડવામાં આવ્યો. છાપ વડોદરાની હતી અને તેના પર જે છાપ સિક્કા માર્યા તે ક્યાંના હતા? વડોદરાના, જ્યાંથી મારી સફર શરૂ થઈ અને ત્યાંથી આ પત્રની સફર શરૂ થઈ. મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો અને તેના પછી આ છાપ લાગી ગઈ પછી તેને ક્યાં મૂક્યો? એક મોટી બેગમાં. આ બેગમાં બીજા ઘણા પત્રો હતા અને આ બેગમાં બીજા ઘણા બધા એવા પત્રો હતા. બધા અમદાવાદના અને આ બધા પત્રો ક્યાંના હતા? અમદાવાદના. આ લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યું. અને આ લાલ રંગની ટપાલ વિભાગની ગાડીનો રંગ કેવો હોય છે? તો કે લાલ. અને તેને ક્યાં ઉતાર્યો? રેલવે સ્ટેશન ઉતાર્યું. ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી. ત્યાંથી તેમને જવા માટે કઈ ટ્રેન મળી? અમદાવાદ. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. એક દિવસની યાત્રા શરૂ થઈ ગઈ પછી તે ક્યાં પહોંચ્યો? અમદાવાદ પહોંચ્યો. સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યું. અને આ પત્ર પર જે સરનામું લખ્યું હતું તેના મુજબ તેને શું કરવામાં આવ્યું? અલગ કરવામાં આવ્યું. અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી અને અમદાવાદ જઈ અને તેના પર પાછી બીજી છાપ પાડવામાં આવી. છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. અને ટપાલીએ પછી તેને ક્યાં પહોંચાડ્યો? સલમાનના ઘરે પહોંચાડ્યો. પેજ નંબર 114 પર અહીંયા પત્રની મુસાફરી આપેલી છે. અહીં ચિત્રો ક્રમ મુજબ નથી. આ બધા જે ચિત્રો છે તે ક્રમ પ્રમાણે નથી. તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા વર્તુળમાં ક્રમ લખો. તેને આ ક્રમમાં લખવા માટે આપણને આ જે વર્તુળ આપ્યું છે તેમાં આપણે શું લખવાનું છે? તેનો ક્રમ લખવાનો છે. આ જે છે તે શું લખે છે? પત્ર લખે છે. પછી તે પત્ર ક્યાં નાખે છે? ટપાલ પેટીમાં તે નાખે છે. પછી ટપાલ પેટીમાંથી ટપાલ કાઢે છે. પછી ખેલામાં તેને ભરે છે. સિક્કા મારે છે. ખેલામાંથી બહાર કાઢી અને તેના પર શું મારે છે? સિક્કા મારે છે. જુદા જુદા સ્થળોનું ટપાલનું વર્ગીકરણ કરે છે. જ્યાં જ્યાં જે વિસ્તાર હોય છે તેમાં તેને અલગ અલગ છૂટા પાડે છે. જેને જેને સ્થળના થેલામાં ભરે છે એ પહોંચે છે. તે થેલામાં ભરી અને તે પહોંચે છે. મિત્રને પહોંચી જાય છે તે પત્ર વાંચે છે. અને આ પત્ર મિત્રને પહોંચી જાય છે તે મિત્ર શું કરે છે? તે વાંચે છે.
હવે કેટલા પ્રશ્નો લખ્યા છે પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે પોસ્ટ ઓફિસ છે તે આપણી કઈ સંસ્થા કહેવાય છે પોસ્ટ ઓફિસ એ આપણી જાહેર સંસ્થા છે જે પોસ્ટ ઓફિસ છે તે કેવી સંસ્થા છે તો કે જાહેર સંસ્થા છે પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે આપણે પત્ર લખી લઈએ છીએ પછી સૌપ્રથમ આ પત્રને આપણે ક્યાં નાખીએ છીએ પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ટપાલ પેટીમાં નાખવામાં આવે છે આપણે પત્ર લખ્યો છે આપણા મિત્રને પત્ર પહોંચાડવો છે તો આપણે સૌપ્રથમ તેને ક્યાં નાખીએ છીએ ટપાલ પેટીમાં નાખવામાં આવે છે સ્થાનિક પત્રો માટે ટપાલ પેટીનો કલર કયા રંગનો હોય છે સ્થાનિક જે પત્રો હોય તેના માટે ટપાલ પેટીનો કલર કેવો હોય છે સ્થાનિક પત્રો માટે ટપાલ પેટીનો કલર કયા રંગનો હોય છે તો કે લાલ રંગનો હોય છે ટપાલ પેટીનો જે કલર હોય છે તે કેવા રંગનો હોય છે તમે જોયું હશે બજારમાં જાઓ તો ઘણી જગ્યાએ પોસ્ટ ઓફિસ હોય ત્યાં તમે જોજો ટપાલ પેટી પીંગાળેલી હોય છે તેનો કલર કેવા રંગનો હોય છે તો કે લાલ રંગનો હોય છે અત્યારના જમાનામાં આપણે ટપાલ પત્રનો ઉપયોગ કરતા નથી હવે તો મોબાઈલ ફોન થી વાત કરી લઈએ છીએ પણ પહેલાના જમાનામાં લોકો સેનો ઉપયોગ કરતા હતા પત્રનો ઉપયોગ કરતા હતા દૂર કોઈ રહેતું હોય તો પત્ર દ્વારા તેને સમાચાર મોકલવામાં આવતા હતા બરાબર હવે હું તમને આગળના વિડીયોમાં આગળનો પાઠ સમજાવીશ અસ્તુ